विश्वनाथ, विश्वनाथ सर्व जीवन कल्याण અને મંગલ થાય એ ભાવના સાથે આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ। મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલ ભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ, શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂત ગણા દોષા પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ। આપણે આજે મૃત્યુની મંજિલના દસમા પડાવ પર પહોંચ્યા છે। દસમા પડાવની અંદર આપણે એક સુંદર વાત આજે કરવી છે। મૃત્યુ સામે વિજય મેળવવાનો છે। મૃત્યુને નામ સાંભળતા ભૂલભરાના પગ થથરી જાય, કાતરો ઠરી જાય, છોડવાનો વખત આવે છૂટતું નથી, આખી જિંદગી પકડી રાખેલું મૃત્યુ સમયે છોડવું છે પણ છૂટતું નથી, વેદના છે એની સમયે વિજય મેળવવાનો છે। મૃત્યુ આ આત્માને માટે ઉપકારી છે, એ ઉપકાર આપણે નજર સામે દેખાવો જોઈએ તો આ મૃત્યુ સામે આપણને વિજય મેળવવામાં સહાય થાય। એક સુંદર બનેલી ઘટનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું। ઘણા વર્ષો પહેલાની વાત છે, ભરૂચ શહેર, ત્યાં 84 84 દેશોના વાવટાઓ એના બંદર પર ફરકતા હતા। વિશ્વના સર્વ દેશો સાથે ભરૂચથી ભારતનો સમગ્ર વેપાર થતો હતો। અત્યંત સમૃદ્ધ શહેર, જૈન વણિકોથી ઉભરાતું શહેર, એ શહેરમાં સૃષ્ટિઓ ઘણા રહે અને એ શહેરની બહાર, એ નગરની બહાર એક ઝાડ ઉપર એક સંભળીએ, એ સગર્ભા હતી, એને બાળક આવવાનું હતું, એને ઝાડ ઉપર બહુ સુંદર માળો બાંધ્યો અને ત્યાં એને એક બચ્ચાને જન્મ આપ્યો। બચ્ચાને જોઈ જોઈને સંભળી ખુશ થાય, લાડ લાડ લડાવે, ઉડે પાછી આવે, ઉડે પાછી આવે, પણ કર્મનું ગણિત કઈ અલગ હોય છે। એક વાર સંભળી ઉડી અને કોઈ શિકારીએ એના પર તીર માર્યું, તીર સાધ્યું સીધું સંભળીના પેટ પર, સંભળી પછડાઈને નીચે પડી, ભારે વેદના છે, આકુળતા વ્યાકુળતા છે, જીવ જવાની તૈયારી છે, પોતાનું નાનું બાળક યાદ આવે છે, આંખમાં આંસુ છે, ખૂબ વેદના, અત્યંત આર્ત ધ્યાન, સાંભળી પછડાઈ નીચે પડી છે અને એ જ વખતે એક જૈન મુનિ ત્યાંથી પસાર થયા છે। મુનિએ જોયું સાંભળીને કોઈએ તીર મારેલું છે, પછડાઈને પડી છે, મૃત્યુ સાવ નજીક છે, આ જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય? એની આંખની અંદર આંસુ છે, ગુસ્સો છે, ક્રોધ છે, વેદના છે, ભય છે। મુનિ ભગવાન સાંભળી પાસે જાય છે, એને માથે હાથ ફેરવે છે, એને સાંત્વના આપે છે, સાંભળીને કઈ સાતા વળે છે, કોક પોતાનું નજીક છે એવો એને અહેસાસ થાય છે અને મુનિ ભગવાન ત્યાં જ એને નૌકાર સંભળાવે છે। મધુર સુરોમાં સાંભળીને નૌકાર સંભળાવે છે, સાંભળી નૌકાર સાંભળતી જાય છે, મધુર સુરોમાં સંભળાતો નૌકાર સાંભળીને શાંત કરે છે, સમાધિમાં લાવે છે અને નૌકાર સાંભળતા સાંભળતા ધ્યાન સાંભળી
मृत्यु पामे छे। समाधि भय पामेलु मृत्यु तिर्यंज गति ने सीधी मनुष्य गति आपी दे छे। जो आ सुंदर बात छे चंडकोशिक तिर्यंज गति नो जीव भगवान इन्हें समझावे छे। चंडकोशी पोतानो मोड़ू धर्म नाखी दे छे। हजारों कीड़ी ने वेदना सहतो सहतो समाधि में मृत्यु पामे छे ने सीधो आठमा देह लोक में जाए। एटले तिर्यंज गति में समाधि थी तमे देव गति में पहुंची सको, मनुष्य गति में पहुंची सको। अने अहीं आ संभळी पोते श्रीलंका सिंहल द्वीप सिंहालिक जे द्वीप छे श्रीलंका मां राजा ने त्यां सुदर्शना नामे पुत्री तरीके जन्मे छे। सुदर्शना नाम छे अत्यंत स्वरूपवान रूपवान छे, खूब होशियार छे। सुदर्शना मोटी थाय एक बार राज्यसभा में बैठी होय छे ने त्यारे भरूचथी एक वणिक सृष्टि आ राज्यसभा में आवे छे। ये जमाने ने अंदर पद्धति होय छे कोई व्यापारी राज करो आवे तो पहला राजा सामे भेटणू लईने आवे, राजा स्वीकारे अने व्यापारी ने व्यापार करवानी छूट आपे। आ पद्धति होय आ व्यापारी ऋषभदत्त एनुं नाम ए त्यां आवे छे अने राजा ने भेटणू त्यारे राज्यसभा में आवे छे। सुदर्शना एक ते बाजू में बैठी होय छे અને પેલા ઋષભદેવ રાજાને ભેટણું ધરે છે, ભેટણું ધરે છે, રાજા એને બાજુમાં બેસવાનું કહે છે। ઋષભદેવ રાજસભામાં બાજુમાં બેસવા છે અને એટલામાં જ એમને છીંક આવે છે, છીંક આવે છે જોરથી, અને એ વખતે છીંક આવતા જ નમો અરિહંતાણમ બોલે છે। જો આપણે ત્યાં આ બધા સંસ્કાર છે, મીનાબેન સંતોષબેન આપણે બધાને ખબર હશે, આપણે જયારે જયારે છીંક આવે બરાબર છે ને, જો એક નાની વસ્તુ પડેલો સંસ્કાર ક્યાં લઈ જાય છે તમે જુઓ। પેલા શેઠ છીંક ખાય છે, નમોરી અંતાણ બોલે છે અને સુદર્શનના બાજુમાં બેઠી હોય છે એ નમોરી અંતાણમ સાંભળે છે। જેવો નમોરી અંતાણમ શબ્દ સાંભળે છે એના પૂર્વના સંસ્કાર સમાધિમાં મૃત્યુ વખતે નવકાર સાંભળતા સાંભળતા એનું મૃત્યુ થયેલું છે એને કંઈક યાદ આવે છે, આ વસ્તુ મેં એને ક્યાંક સાંભળી છે, એ વિચાર વિચાર કરતા 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 પોતે પોતાનો પૂર્વભવ યાદ આવી જાય છે। પોતે જુએ છે પૂર્વભવમાં પોતે એક સંભળી છે, તીર ખાઈને નીચે પડી છે, ખૂબ વેદનામાં છે, પોતાના બાળકની ચિંતામાં છે, આંખોમાં આંસુ છે, અને એ વખતે જૈન મુનિ મને નવકાર મંત્ર સંભળાવે છે। ઓહો હો હો, વિચાર કરે છે આ નવકાર મંત્ર આ જૈન મુનિએ મને શું આપ્યું, હું ક્યાં હતો અને મને શું આપી દીધું, હું એક સંભળી હતી અને એમાંથી આજે રાજકુમારી બની ગઈ, એમ વિચાર કરતા કરતા એ ત્યાં બેહોશ થઈ જાય છે। સુદર્શન ત્યાં બેહોશ થઈ જાય છે, રાજા બધા ગભરી જાય છે, કોઈને ખબર નથી હોતી કે આ શું બન્યું છે। અંદરની વિચારધારા એને જાતે જ મને જ્ઞાન આપ્યું, પોતે સંભળી હતી એનું જ્ઞાન થયું, એક નૌકાર મંત્ર થી મૃત્યુ વખતે ગણેલા નૌકાર મંત્ર થી પોતે એક રાજકુમારી બની ગઈ। રાજા બધા ત્યાં મંત્રીઓ બધા પાણી છાંટે છે એ ભાનમાં આવે છે અને સુદર્શના પોતે ભાનમાં આવ્યા પછી રાજસભામાં પોતાની બધી વાત કરે છે કે હું પૂર્વભવમાં શું હતી,
અને મૃત્યુ વખતે એક માત્ર નૌકારથી હું આજે રાજકુમારી બની ગઈ. ધન્ય મુનિનો, ધન્ય નૌકારનો. અને ઋષભ દત્તને કહે છે કે આપ ભરૂચથી આવ્યા છો, ભરૂચમાં જ મારું હું સંભળી હતી અને ભરૂચમાં જ મારો દેહાંત થયો હતો. ત્યારે ઋષભ દત્ત કહે છે કે ત્યાં મુનિશ્રદ્ધ ભગવાનનું ખૂબ સુંદર દેરાસર છે, અત્યંત ચમત્કારી પરમાત્મા મુનિશ્વર સ્વામી ત્યાં બિરાજમાન છે. અશ્વને બોધ કરી ને અશ્વ બોધ કરીને આ મુનિ સ્વામીનું દેરાસર 1000 વર્ષ પહેલા બનેલું છે. સુદર્શના કહે છે આ દેરાસરનો આપણે જીર્ણોદ્ધાર કરીએ અને આ ભરૂચના દેરાસર જે સંભળી વિહાર તરીકે અત્યારે ઓળખાય છે, અત્યારે જે સંભળી વિહાર તરીકે ઓળખાય છે એ દેરાસરનો જીર્ણોદ્ધાર આ સુદર્શનાએ કર્યો છે. આપણી વાત એ છે મૃત્યુ વખતની સમાધિ તિરંજને પણ દેવગતિ મનુષ્ય ગતિ આપી શકે છે, મનુષ્યને દેવગતિ આપી શકે છે, પરમ ગતિ આપી શકે છે. આવી અદ્ભુત મૃત્યુ ઘટના આપણે સમાધિમય મૃત્યુમાં કેવી રીતે આપણે જીતવું છે એની વાત આપણે કેટલા પ્રવચનોથી કરી રહ્યા છે. ગઈ વખત આપણે આત્મતત્વની ભાવના આપણામાં કેવી રીતે આવે એની આપણે વાત કરી હતી, એનો આખો પ્રયોગ આપણે કર્યો હતો. જો આપણી ઈચ્છા હોય તો ફરીથી એક વખત આ પ્રયોગ આપણે લઈએ. આત્મતત્વ અને ચૈતન્ય તત્વની ભાવના કેવી રીતે આપણે જે મૃત્યુના જે પ્રવચનમાં આપણે એક સમાધિ ધ્યાન કેવી રીતે કરવું એનો આખો પ્રયોગ આપણે 2 વખત 3 વખત બતાવેલો છે કે જેથી આપણે સમાધિમાં ધ્યાનમાં રહીએ અને આપણા ચૈતન્ય તત્વની ખૂબ નજીક આવીએ. આપણે ચૈતન્ય છે એનો આપણને અહેસાસ થાય અને કોઈ બી સંજોગોમાં આપણે સમાધિ કેવી રીતે ટકી રહે એ આપણે અભ્યાસ દ્વારા આપણે કરી શકીએ અને મૃત્યુ વખતે આપણે સમાધિમાં રહી શકીએ એના માટે એક સમાધિનો પ્રયોગ આપણે કરેલો. ત્યારબાદ ગયા પ્રવચનમાં આત્મતત્વ શું છે, આત્મતત્વ જે ચૈતન્ય તત્વ છે એ આપણે છીએ એનો પ્રયોગ, એનું આખું જે ભાવના છે આત્મતત્વની ભાવના એનો પ્રયોગ આપણે ગઈ વખત કર્યો હતો. મારી ઈચ્છા છે કે આ વખત પણ એ આપણે પ્રયોગ કરી અને જે આલંબનની વાત કરી છે આલંબનની વાત કરીએ. નીતિન બરાબર છે એ પ્રયોગ લઈએ ને આજે? હા 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 બહુ એક વાર ફરી આપણે હા તો શું છે આપણે ફરી જો પ્રયોગ લઈએ તો થોડી આપણને પ્રેક્ટિસ થાય અને આપણે એના માટે રોજ એ પ્રયોગ આપણે કરી શકીએ. તો બધાને મારી વિનંતી છે કે બધા આ ચટ્ટાર બેસો, આંખો મીચી દો, આંખો મીચી અને આપણે આત્મતત્વની ભાવના એનું ચિંતન આપણે કરવાનું છે. આપણે કોણ છીએ એનું આપણને કોઈ વખત શાંતિથી બેસીને વિચાર કરીએ તો આપણે વિચાર કરીએ કે આપણે કોણ છીએ, શું આપણે આ શરીર છીએ કે શરીરથી આપણે કશું અલગ છીએ. જો આપણે શરીર હોઈએ તો આપણું કયું શરીર આપણે છીએ? આપણે નાના બાળક હતા એ શરીર આપણે છીએ? એ શરીર તો છે નહીં અત્યારે, છતાં આપણે તો છીએ, હું તો છું. એ યુવાન હતા એ શરીર આપણે છીએ? યુવાન શરીર તો અત્યારે છે નહીં, છતાંય હું છું. તો આપણે આ શરીરથી અલગ એવું એક તત્વ છે, એ ચૈતન્ય તત્વ છે જે જ્ઞાનમય છે, જે આનંદમય છે. એ ચૈતન્ય તત્વ એની આપણે ભાવના હવે આપણે ચાલુ કરીએ છીએ. હું જ્ઞાનમય છું, હું આનંદમય છું, હું ચૈતન્ય છું. હું જ્ઞાનમય છું, હું આનંદમય છું, હું ચૈતન્ય છું.
હું આ શરીર નથી. જો શરીર હોત તો કયું શરીર, એ મારી સામે પ્રશ્ન છે. માતાના ગર્ભમાં આવેલું શરીર, જેના હાથ પગ નતા એ શરીર, કે બાળક થઈ નાના હાથ પગ વાળું શરીર, કે યુવાન બની અને દોડતું મારું શરીર, કે વૃદ્ધાશ્રમમાં જર્જરિત મારું શરીર. આ શરીર જો હું હોઉં તો કયું મારું શરીર? માટે આ શરીરથી અલગ એવું હું જ્ઞાનમય આનંદમય ચૈતન્ય તત્વ છું. હું મસ્તક નથી, હું શરીરના હાથપગ નથી, હું હાથપગથી અલગ છું, હું હૃદયથી અલગ છું, હું મસ્તકથી અલગ છું. જો આ બધું હોત તો માતાના ગર્ભમાં હું હતો ત્યારે મારું મસ્તક પણ નહોતું, મારા હૃદય પણ નહોતું, મારા હાથપગ પણ નહોતા, છતાંય હું હતો. હું આ શરીરનું કોઈ તંત્ર છું? હું શું રુદ્રાભિષણ તંત્ર છું? હું શું ચેતા તંત્ર છું? ના, આ કશું નહોતું ત્યારે હું હતો. માટે હું આ શરીર નથી, શરીરનું કોઈ અંગ નથી, શરીરનું કોઈ તંત્ર નથી. હું માત્ર જ્ઞાનમય આનંદમય ચૈતન્ય છું. હું શું શરીરમાં રહેતું લોહી છું? ના, જ્યારે લોહી નહોતું ત્યારે પણ હું હતો. હું શરીરમાં વહેતી સાત ધાતુ છું? ના, સાત ધાતુ નહોતો ત્યારે પણ હું હતો. હું શું શ્વાસોશ્વાસ છું? ના, જ્યારે શ્વાસોશ્વાસની શરૂઆત નથી થઈ ત્યારે પણ હું માતાના ઘરમાં ચમીને આવ્યો હતો. તો હું શું મન છું? મન મન જ્યારે મારું વિચારો જ્યારે બન્યા નતા ત્યારે હું હતો. હું માત્ર જ્ઞાનમય આનંદમય ચૈતન્ય છું. શું હું જે રાગ કરું છું એ રાગ હું છું? હું જે દ્વેષ કરું છું, મારામાં જે દ્વેષ છે એ છું? તો ના, હું જ્યારે નાનો હતો માતાના ખોળામાં બેસતો હતો, માતાની આંગળી પકડીને ચાલતો હતો, માતા પ્રત્યે રાગ હતો, એ રાગ અત્યારે મારામાં છે નહીં. મારી રાગની પર્યાય બદલાઈ ગયા છે, મારા દ્વેષના પર્યાય બદલાઈ ગયા છે. જેના પર નાનો હતો દ્વેષ હતો, એના પર દ્વેષ અત્યારે છે નહીં. માટે હું રાગથી દ્વેષથી મોહથી ખૂબ અલગ એવું જ્ઞાનમય આનંદમય ચૈતન્ય છું. હું શું હાસ્ય મારું સ્વરૂપ છે? મારું ગમો અણગમો મારું સ્વરૂપ છે? તો ના, આનાથી અલગ હું જ્ઞાનમય આનંદમય ચૈતન્ય છું. હું શું પિતા છું? ના, હું પુત્ર છું. ના, હું માતા નથી, પિતા નથી, પુત્ર નથી, ભાઈ નથી, બહેન નથી, પરિવારનો કોઈ સભ્ય નથી. હું બધાથી અલગ એવો જ્ઞાનમય આનંદમય ચૈતન્ય છું. હું વસ્તુનો કર્તા નથી, હું કોઈ ઘટનાનો ભોગતા નથી, હું કરતા નથી, ભોગતા નથી, હું બોલનાર નથી, હું જોનાર નથી. હું બધાથી અલગ શુદ્ધ સ્વરૂપ એવું જ્ઞાનમય આનંદમય ચૈતન્ય છું. મારું સ્વરૂપ હું અરૂપી છું. હું પોતાને જોઈ શકતો નથી, મારું કોઈ રૂપ નથી. હું અજર છું, મારે જરા નથી, મારે વૃદ્ધસ્થ નથી, મારે જન્મ નથી, મારે મરણ નથી. હું જન્મ જરા મૃત્યુથી દૂર એવો હું જ્ઞાનમય આનંદમય ચૈતન્ય સ્વરૂપ છું. મારું સ્વરૂપ જ્ઞાનમય સિદ્ધ શિલા પર બેઠેલા સિદ્ધ સ્વરૂપ જે છે, જે ચંદ્રથી નિર્મળ છે, જે સૂર્યથી હજી અતિ તેજસ્વી છે, જે આનંદના સમુદ્ર રૂપ છે, એવું સ્વરૂપ મારું છે. હું જ્ઞાનમય આનંદમય ચૈતન્ય સ્વરૂપ છું. હું ચંદ્રથી નિર્મળ, ચંદ્રથી અધિક નિર્મળ, ચંદ્રથી નિર્મળ. આપણે અહીંયા આપણે કલ્પના કરવાની છે કે આપણું મૂળ સ્વરૂપ, આપણા શરીરમાં જે આત્મ પ્રદેશો બધા ફેલાયેલા છે, એ આત્મ
प्रदेशों तरफ आपणु ध्यान छे, ये प्रदेशों आपणे चंद्र थी निर्मल एवा आपणे देखाई रह्या छे। आपणे चंद्र थी निर्मल मारू आत्म स्वरूप छे, जे सूर्य थी पण तेजस्वी छे अने अत्यंत आनंदमय छे। हूँ चंद्र थी निर्मल, सूर्य थी तेजस्वी एवं आनंदमय मारू स्वरूप छे। बस हूँ ये स्वरूप ने जोई रह्यो छु, आँखों मारी बंद छे, मारू मारा स्वरूप पर नजर छे। हूँ चंद्र थी निर्मल, अत्यंत तेजस्वी, पूर्ण आनंदमय चैतन्य छु, चैतन्य छु, चैतन्य छु। सर्व आंखों खोलो, આ પ્રયોગ સરસ બહુ મજા આવી। જો આપણે સામાયિકમાં બેસીએ ત્યારે આ સમાધિનો બતાવેલો પ્રયોગ અને આત્મતત્વની ભાવના આપણે જો રોજ કરશું તો ખરેખર આપણે આત્મતત્વની આપણે નજીક પહોંચી શકીશું। આપણને આત્મતત્વની અનુભૂતિ થશે અને આપણું જે શુદ્ધ નિર્મળ આત્મ તત્વ આપણે જોઈ શકીશું, અનુભવી શકીશું, તો મૃત્યુ સમય આપણે ખરેખર આપણે સમાધિમય રહી શકીશું। આજે આપણે વાત કરવી છે આલંબનની, સંભળીની વાત કરી આપણે, સંભળીને મૃત્યુના સમયે બે આલંબન મળી ગયા, બરાબર ને નીતિન? હા, નૌકા, એક ગુરુ ભગવંત મળ્યા અને એનાથી સાંભળી નો ઉદ્ધાર થઈ ગયો। હા, એનો જીવ, એનો જીવ જે એના બચ્ચામાં હતો, હા, એ નીકળી અને ક્યાં પહોંચી ગયો। તો જો આજે એ વાત કરવી છે કે મૃત્યુ નો સમય ખરેખર વિચારીએ તો કસોટીનો સમય છે। આપણી દશા કે શું હશે આપણને ખબર નથી, ખરેખર આપણે પથારીમાં પડેલા હોઈએ, ખૂબ કોઈ રીબામણમાં હોઈએ કે અચાનક આપણું મૃત્યુ આવી જાય અને આપણે સહન ન કરી શકીએ, એ વખતે આપણને આલંબનની, સહારાની, ટીકાની જરૂર છે, બરાબર ને? બરાબર, ટીકા વગર આપણે સહન કરી શકીએ એવી આપણી શારીરિક સ્થિતિ હોતી નથી। આપણે વાત કરીએ કે ભાઈ એવરેસ્ટ શિખર આપણે છે, મૃત્યુનું શિખર એટલે એવરેસ્ટ શિખર, અને એવરેસ્ટ શિખર પર જવું હોય તો આપણી પાસે સાધનો તો જોઈએ ને, ઉઘાડી જોઈએ, દોરડું જોઈએ, બેટરી જોઈએ, એના માટેનો વિશિષ્ટ પોશાક જોઈએ, તો આ બધા આલંબનો થયા, બરાબર ને? આ બધા આલંબનો હોય તો એવરેસ્ટ પર તમે જઈ શકો। તો મૃત્યુ આપણે જીતવું છે, મૃત્યુનો શિખર સર કરવો છે, તો આપણે વિવિધ આલંબનો આપણે લઈને એનો અભ્યાસ કરવો પડે। ઘણા ઘણા આલંબનો છે, જો આપણે ત્યાં વાત કરી છે કે ભાઈ સિદ્ધ ક્ષેત્ર પર અનંતા જીવો મોક્ષ ગયા, બરાબર ને? સિદ્ધ ક્ષેત્ર એક એવું અદ્ભુત ક્ષેત્ર છે કે તમે જ્યાં તમારું ત્યાં મૃત્યુ થાય તો તમારી સમાધિમાં મૃત્યુ થવાની શક્યતાઓ અઢળક છે, બરાબર ને? સિદ્ધવન નીચે કેટલા જીવો મોક્ષે ગયા? અનંતા જીવો, અનંતા, અનંતા। સિદ્ધવન નીચે આપણું જો મૃત્યુ થાય, આપણે સમાધિમાં રહીએ તો આપણું ચોક્કસ સદગતિ પ્રાપ્ત થાય, ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય। તો ક્ષેત્રનું આલંબન આપણે એ વાત કરવી છે, તમારું મૃત્યુ જો આજે મૃત્યુ છે ને બધાનો હોસ્પિટલમાં થાય છે મોટે ભાગે, બરાબર કે નહીં? આપણો પરિવાર, આપણું શરીર, ભાઈ મૃત્યુ વખતે તમને કોઈ વેદના ના થાય, બહાર આવી જાઓ, જીવી જાઓ, એ લાગણીથી આપણને હોસ્પિટલમાં મોકલે છે અને હોસ્પિટલમાં
આપણે આઈસીયુમાં એકલા હોઈએ છીએ, અત્યંત રીબામણ હોય છે, કોઈ આપણી પાસે હોતું નથી, કોઈ આપણને સાંત્વન આપણાવાળું હોતું નથી, અને ન તો આપણી સમાધિ ટકી રહે છે, ન તો આપણો જે કોઈ નૌકાર મંત્ર કે ગુરુ પાસે હોય છે, અને અત્યંત અસમાધિમાં આપણું મૃત્યુ થાય છે. એટલે એક સામાન્ય ગુરુ ભગવાન તો એ બધાને સલાહ આપતા હોય છે કે તમને લાગે કે હવે તમે જીવી શકશો નહીં, પરિવારના સભ્યોને લાગે કે હવે વેન્ટિલેટરમાં રાખવાનો કોઈ મતલબ નથી, મૃત્યુ નજીક છે, તો એને હોસ્પિટલમાં લઈ જવાના બદલે આપણને ધર્મ જ રાખે અને આપણને નૌકાર મંત્રનું સ્મરણ સંભળાવે, ગુરુ ભગવાનને બોલાવી લાવે, અને હા અને એની ઓસરાવાની ક્રિયા કરાવે અંત સમયની, કે જેથી આપણો જીવ વીરતીમાં જાય, સમાધિમાં જાય અને આપણને સદગતિ પ્રાપ્ત કરે. આ ખરેખર કરવા જેવું છે. આપણે આપણા બધા પરિવારના સભ્યોને એક સૂચના આપી દેવી કે તમને લાગે કે હવે માંદગી એવી છે કે મૃત્યુ સાવ નજીક છે, તો મને હોસ્પિટલમાં મૃત્યુને સ્વીકારો, આવવાનું જ છે મૃત્યુ. એને પછી રીબામણ દ્વારા હોસ્પિટલમાં તમને ઇન્જેક્શનો આપે, તમારા જાત જાતના ટેસ્ટ કરે, નાકમાં નળી નાખે, મોઢામાં નળી નાખે, ગળામાં છિદ્ર નાખે, આ બધું વેદના છે. આ વેદના સહન કરવાને બદલે, હવે વેદના સહન કરવા નૌકાર મંત્રમાં સમાધિમાં રહીને વેદના સહન કરીને જીવ છોડવો એ વધારે ઉત્તમ છે. બરાબર કે નહીં સંતોષબેન? બિલકુલ સહી કહે રહે હૈ, બહોત સહી હૈ, ઘર મેં સબકો કહેના ચાહિએ. બરોબર છે. આ બધી વસ્તુ આપણે આપણું મન મજબૂત કરી, હૃદય મજબૂત કરી આપણા પરિવારના સભ્યોને આપણે કહી દેવું જરૂરી છે, કે જેથી આપણી સદગતિ થાય. નહીં તો જો બે સુંદર પ્રસંગો છે તમને કહું. એક તો જે જીવ જાગૃત છે એ પોતાની સદગતિ થાય એના માટે શું પ્રયત્ન કરે છે. ઉદયન રાજાનો પ્રસંગ છે. ઉદયન મંત્રી ઉમાપાળ વખતે ઉદયન મંત્રી શ્રાવક હતા, એમની 70 વર્ષની ઉંમર છે, આખું રાજકારભાર એમના હાથમાં છે, ઉમાપાળ મહારાજાના મહામંત્રી છે, અને કુમારપાળ ઉદયનને મંત્રીને એક ભારવટિયા, સોરઠ દેશ તો બહુ મોટો ભારવટિયો હોય છે, હું સેચેને પછખાણ પાડી લઉં એક 2 મિનિટ. હા જી, હા જી, જી તો ઉમાપાળ રાજા ઉદયન મંત્રી કહે છે, ઉદયન મંત્રી યુદ્ધ કળામાં બહુ બાહોશ છે, અને ભરવટિયાએ સોરઠ દેશમાં આખું રાજ્યનું જમાવી દીધું છે, લોકોને બહુ રંજાડતો હોય છે, એટલે એને ઝેર કરવો, એને હરાવવો બહુ અગત્યનું છે. એટલે ઉમાપાળ મહારાજા ઉદયન મંત્રીને કહે છે કે તમે લશ્કર લઈને જાઓ, અને તમે આ બહરવટિયા ને તમે હરાવીને પાછા આવો. 70 વર્ષની ઉંમરે ઉદયન મહામંત્રી પોતે લશ્કર લઈ ને સૌરાષ્ટ્ર દેશ તરફ જાય છે. એ વખતે કુમારપાળ રાજાના ભાઈ કીર્તિપાળ તેમજ સેનાપતિઓ બધા ઉદયન મંત્રીની સાથે છે. સેજવાદ વિસ્તારવાળી છે, એ વિસ્તારવાળી વાત કહીશું તો થોડો વધારે સમય જશે. પણ ઉદયન મંત્રી એ વખતે પોતાની સેનાથી છૂટા પડી રસ્તામાં પાલીતાણા આવે છે, પાલીતાણા જાત્રા કરવા જાય છે,
અને જાત્રા કરતા કરતા એ જુએ છે કે પાલિતાણાનું દેરાસર આખું લાકડાનું બનેલું છે, અને એક ઉંદર હાથમાં સળગતી દિવેટ લઈને ફરતો હોય છે, દોડતો હોય છે. એ ત્યારે મનની અંદર નિર્ધાર કરે છે કે યુદ્ધમાં તે જીતીનો પાછો આવો, એટલે પાલિતાણાનું જે આખું દેરાસર જે લાકડાનું છે એને બદલે પથ્થરનું બનાવો, અને પાલિતાણાને ચડવા માટેના રસ્તો બનાવો. આ બે વસ્તુ ત્યાં નિર્ધાર કરે છે. અને ત્યાંથી ઉદયન મંત્રી ત્યાં સેના સાથે જોડાઈ અને યુદ્ધમાં જાય છે. વઢવાણ ખાતે પોતાની છાવણી બનાવે છે અને પેલા બહરવટિયાને પડકાર ફેંકે છે. ભારે યુદ્ધ થાય છે. ઉદયન મંત્રી ખૂબ હોશિયાર છે, બહોશ છે, યુદ્ધમાં જીતી જાય છે, પરંતુ એમના શરીરે ઘણા ઘા પડેલા હોય છે. યુદ્ધ છે, તલવાર ને ભાલા ને ઘોડા ને હાથી પર થતું યુદ્ધ છે એ જમાનામાં. અને ઉદયન મંત્રી છાવણીમાં પાછા આવે છે. પોતે વિચારે છે આટલા બધા ઘા પડેલા છે, હવે મારાથી જીવાશે. પ્રવચન 5 મિનિટ પતાવી નાખો બેટા. તો ઉદયન મંત્રી છાવણીમાં હોય છે, મૃત્યુ નજીક છે. કુમારપાળના ભાઈ કીર્તિપાળ ત્યાં હાજર છે, એમને કહે છે કે હવે મારું મૃત્યુ નજીક છે. મેં કર્યું ત્યાં પાલિતાણાની જાત્રા કરતા પ્રતિજ્ઞા કરેલી છે, એટલે મારા પુત્ર બાહળ મંત્રી તમે એને વાત કરો, મારા મૃત્યુ પછી શત્રુંજય નો જીર્ણોદ્ધાર કરે, અને અત્યારે કોઈ જૈન મુનિ લઈ આવો, અને જૈન મુનિને લાવો તો મારું મૃત્યુ સમાધિમય થશે. કીર્તિપાળને ચારે બાજુ ફરે છે અને અને ત્યાંથી એક ભારવટિયાને પકડી લાવે છે. ભારવટિયાને જૈન ધર્મ વિશે શીખવાડે છે કે જૈન મુનિ શું છે, કેવી રીતે બોલે, કેવી રીતે કરે, બધું એને જ્ઞાન આપે છે. અને ભરવટિયાને જૈન મુનિનો વેશ પહેરાવી અને ઉદયન મંત્રી પાસે લાવે છે. અને ભરવટિયો આ બહુરૂપીઓ બહુ હોશિયાર હોય છે, તરત શીખી જાય છે, કળાનો નિષ્ણાત છે. અને ઉદયન મંત્રી પાસે આવી ધર્મ લાભ બોલી અને ઉદયન મંત્રીને મૃત્યુ વખતની સમાધિ આપે છે, નૌકાર મંત્ર ગણાવે છે. અને ઉદય મંત્રી સમાધિમાં તેને ત્યાં મૃત્યુ પામી ને સદગતિ પ્રાપ્ત કરે છે. આપણી વાત કહેવાની એ છે કે આવા આલંબનો આપણને સદગતિ પ્રાપ્ત કરાવે છે. એ પાલિતાણાનું જીર્ણોદ્ધાર ત્યાર પછી બહાળ મંત્રી કરે છે. આ બધું ઇતિહાસ છે જ આપણી સામે. તો આવા આલંબનો આપણે ત્યાં જે સમાધિ મહિના આલંબનો 6 બતાવેલા 5 બતાવેલા છે. સૌથી પહેલું તો ક્ષેત્ર, તમારે સારા ક્ષેત્રમાં મૃત્યુ માટે ધર્મ ઉપાશ્રય દેરાસર ગમે ત્યાં, કેટલાકના દેરાસરમાં મૃત્યુ થાય છે પણ ત્યાં દાખલા છે. તો આવા સારા ક્ષેત્રમાં મૃત્યુ થાય, પાલિતાણામાં મૃત્યુ થાય, મુનિ ભગવંત ગુરુ ભગવાનની હાજરીમાં થાય, મંત્ર ગણતા ગણતા થાય, ખૂબ સારા ભગવાનની સ્તુતિ સ્તવનો એ ગણતા ગણતા એ વિચારતા થાય, કોઈ ઉત્તમ પુરુષોનું ચરિત્ર નજર સામે રાખી એનું ચિંતન કરતા કરતા જો આપણું મૃત્યુ થાય તો સમાધિમય થાય. ગસ્સુકુમાર, મેતારીય મુનિ, ભગવાન મહાવીર સ્વામી એ બધાનો જીવન યાદ કરતા કરતા આપણું ચિંતન કરતા કરતા આપણું મૃત્યુ આપણે સદગતિ આપે. ઈશ્વરનું શરણ, 4 સ્મરણો સ્વીકાર એનું ચિંતન કરતા કરતા જો આપણું મૃત્યુ થાય તો ખરેખર આપણે સદગતિ પામીએ. એક સુંદર દાખલો આવતે કહીશું. ત્યાર પછી આવતી વખત 4 શરણ, દુષ્કૃત ગ્રહ, સુરકૃત અનુમોદના એની વાત કરશું. મારે જવાનું થયું છે, જવા વાળા નીચે આવી ગયા છે, બિલો માર્યા કરે છે. આપણે અહીંથી નૌકાર ગણીને અત્યારે પડશું. બરાબર છે સંતોષ?
जी जी आपके बिल्कुल ऊपर बिल्कुल, बहुत आनंद आ रहा है आपकी इसमें बहुत ज्यादा अपने नौकार गणी लेसु। जी। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयराणम, नमो वज्रायाणम, नमो लोहे सपसाहुणम, ऐसो पंचन मुक्कारो सब पाप प्रणाशनो मंगलाणं च सबै सिं परमं प्रेम जेने अग्नि विरुद्ध जे के बुलाए ते सही पण ते। आओ खूब देखते खूब आज पर अनुमोदन, खूब 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 अनुमोदन, बहुत अनुमोदन सारा, बहुत 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 अच्छा लगा, बहुत अच्छा लगा अनुमोदन, यात्रा बहुत करवा जाओ आप ना ना अमारे पेलું ना। સામૈયું છે ને મારા સાહેબ નું ત્યાં પ્રવચન છે, અમારી બધી વ્યવસ્થા અમારા હાથમાં છે, એટલે નહીં તમે નહીં તો પધારો 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 પધારો, નૌકારી કરકે પધારો જી, પ્રણામ પધારો પ્રણામ પ્રણામ તો પ્રણામ આજે કે આલમ મન પ્રણામ। વિશે લઈશું, ચાર શરણ દુષ્કૃત ગ્રહ સુકૃત અનુમોદના અને અંત સમય ની આરાધના, બહુ સુંદર વાતો કરશું, ચાલો જી સૌને સૌને પ્રણામ, સૌને જય સુખ સાતમ, બધાને પ્રણામ, બધાને સુખ પ્રણામ, સાતમ સુખ સાતમ રહેજો, જી। સાતમ।